मातृभाषा ने मजबूत रखने व्यक्त को रजू करवाया है।
વર્ષના દિવસે ઉજવણી શા માટે કરીએ છીએ તેનો થોડા વિચાર આવે છે. તો જુદા જુદા દિવસની એની પ્રોત્સાહન આપવા માટે અનુવાદ કરી લેવામાં આવી છે અને તે લોકો લોક સાહિત્યમાં વહે છે અને રહે છે. આપણે ગુજરાતી ભાષાનું બીજું કંઈ કહી ન શકીએ, પણ એટલું કહી શકીએ કે બીજાની ભાષા છે એ ચશ્મા છે, આપણી ભાષા છે એ આંખો છે. આંખો વગર ચશ્માનું મહત્વ કંઈ નથી. ગુજરાતી ભાષાનું મહત્વ કહીએ તો મને મારી ભાષા વધુ ગમે છે. હસાવે છે, રડાવે છે, નકારે છે, હકારે છે, મને મારી ભાષા વધુ ગમે છે. વિધાનની માતા ના પછીના ક્રમે મને મારી ભાષા વધુ ગમે છે. એવી ભાષા છે કે જે બીજાને માટે વપરાય છે. કોઈ આપણે વ્યક્તિને આપણે દરેક નામથી નથી બોલાવતા, ભાઈ કે બહેન કહીને બોલાવીએ છીએ. આપણી ભાષા અને ભાષાની તુલના કરીએ છીએ ત્યારે આપણે ખબર પડે છે કે આપણી માતૃભાષા છે એમાં કેટલી મધુરતા રહેલી છે. જ્યારે કોઈ આપણે વ્યક્તિ માતૃભાષામાં બોલે છે ત્યારે તે વ્યક્તિનું આપણે સમજવું સરળ પડે છે અને આપણું વક્તવ્ય પણ રજૂ કરવું સરળ પડે છે. જ્યારે આપણે કોઈ મુસીબતમાં સમસ્યામાં હોય ત્યારે આપણે આપણી માતૃભાષા ધ્યાન રાખીએ છીએ. સામેથી ટ્રક આવતો હોય તો આપણે ઓયમાં ઓય બાપા જ બોલીએ છીએ, એમ જ બોલે ઓ ઓ માય ગોડ પ્લીઝ સેવ મી. એવું શા માટે? માતૃભાષામાં આપણે આપણી માતૃભાષા બોલવી ગમે છે. આપણે ગુજરાતી ભાષામાં કેટલી મીઠાશ રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે આવો એવું કહીએ છીએ અને જાય છે ત્યારે બાય એટલે કે જાઓ એમ નથી કહેતા. આપણે આ ઉપરાંત આપણી માતૃભાષામાં કેટલી ગૌરવ કેટલું રહેલું છે. આપણે મીઠું છે એ ખારું છે, ખારા નમકને પણ આપણે મીઠું કહીને બોલીએ છીએ. આ આપણી ભાષાની મધુરતા દર્શાવે છે. અંતે હું મારું એટલું જ કહીશ કે માતા છે ગુજરાતની ધરતી, માતા છે ગુજરાતની ધરતી, એ વતનની એ માટી છે, વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા, એ માટીમાં મૂળ છે મારા, મારી ભાષા ગુજરાતી છે, મારી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.